ભાવનગર શહેરમાં જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા। આ ગરીબ કલ્યાણ મેળામાં ભાવનગર જિલ્લાના 41275 લાભાર્થીઓને કુલ 655 કરોડથી વધુની રકમની સહાય કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગરીબોને આર્થિક રીતે પગભર થવા માટે વિવિધ પ્રકારના સાધનો તેમજ અન્ય સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। भावनगर शहर में जिला कक्षा गरीब कल्याण मेला आयोजन कर भावनगर में योजेल गरीब कल्याण मेला में राज्य शिक्षण मंत्री जीतु वाघाणी खास हाजर रहा था। आ गरीब कल्याण मेला में भावनगर जिला 41275 लाभार्थियों ने कुल 655 करोड़ रकम की सहाय कर આ પ્રસંગે જીતુ વાઘાણે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં વચેટિયાઓ ગરીબના લાભો લઈ જતા હતા અને ગરીબોને ખરા અર્થમાં કોઈ સહાય મળતી ન હતી। ભૂતકાળમાં કોંગ્રેસ ગરીબોને ઘરના ઘર નામે ફોર્મ ભરાવી પૈસા લઈ લીધા હતા, પરંતુ અમારી સરકાર ગરીબલક્ષી કાર્યક્રમ કરી ગરીબોને પગભર થવા કામ કરી રહી છે। કરી નીતિઓ જેમના કારણે સર્વાંગી સમાજનો વિકાસ શક્ય બન્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2009 થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર 12મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો આજે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યો છે। માનનીય મુખ્યમંત્રીશ્રી પણ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાંથી હમણાં લાઈવ થવાના છે। દરેક જિલ્લા મથક ઉપર આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। દરિદ્ર નારાયણના ઘરમાં દીપક પ્રગટે સરકારી અનેક યોજનાઓ જે ગરીબ લોકોના ધ્યાનમાં પણ નથી હોતી, વચેટિયાઓ એનો લાભ લઈને અનેક રકમ ફોર્મ ભરીને વચ્ચેથી લઈ જતી હતી। કોંગ્રેસના શાસનમાં એવી દલાલોને દલાલી બંધ કરાવીને નરેન્દ્રભાઈએ સીધી જ ગરીબ લોકોના ઘરમાં કલ્યાણકારી નીતિઓ, ચાહે યોજના સ્વરૂપે હોય, ચાહે રોકડ સ્વરૂપે હોય, ચાહે રોજગારીના સ્વરૂપે અલગ અલગ ચીજવસ્તુઓ હોય, ચાહે કોઈ પત્રક આપવાના હોય, આ બધી જ વસ્તુઓ એક જગ્યા ઉપર એક સ્થળે તમામ વિભાગના લોકોને એકત્રિત કરીને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। મને આનંદ છે કે 12 તબક્કામાં 1567 જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ 1,62,00,000 24,755 દરિદ્ર નારાયણ જરૂરિયાતમંદોને 41,121 કરોડની ઉપરાંત સહાય લાભાર્થીઓને હાથવાત આપવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં જે ગરીબ કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે, લગભગ 41,000થી પણ વધારે લાભાર્થીઓ, 650 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ એ ચૂકવણીઓ અન્ય સ્વરૂપે આજે ભાવનગર જિલ્લાના ગરીબ લોકોના ઘરે સમગ્ર રાજ્યની અંદર જે મજૂર છે, ગરીબ છે, જેમને જરૂરિયાત છે, ચાહે મફત અનાજની યોજના હોય, ચાહે એના ઘરે ગેસની બાબતો હોય, ચાહે દીકરા દીકરીઓની શિષ્યવૃત્તિની બાબત હોય, ચાહે અનુસૂચિત જાતિ હોય, ચાહે આદિવાસી સમાજના લોકો હોય, બક્ષીપંચ લોકો હોય, એમને મુખ્ય પ્રવાહમાં ભેળવા માટે હું એવું માનું છું કે દિવાળી પહેલાંની દિવાળી ગરીબ લોકોના ઘરે, મજૂર લોકોના ઘરે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ગરીબ કલ્યાણ મેળા કરીને રાજ્યની સરકારે સંવેદના અને કટિબદ્ધતા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં બતાવી છે। હું સરકારને અભિનંદન આપું છું। ધન્યવાદ। અજય બુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર।